તમારા કોઈક નવા મેનેજર આવે અને તમને નવું પ્રકારનું કામ સોંપી દે અથવા એની પદ્ધતિ આખી બદલી નાખે, તો તમે એમ કહો કે આઈ એમ એટ સિક્સિસ એન્ડ સેવન્સ, આઈ એમ ટોટલી કન્ફ્યુઝડ, મને ખબર નથી પડતી મારે કેવી રીતે કામ કરવું, બધું અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નમસ્કાર મિત્રો, ખબર છે .com ના ધ વર્લ્ડ ઓફ વર્ડ્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એવા કેટલાક શબ્દ સમૂહો, રૂઢિપ્રયોગોની વાત કરીશું કે જેમાં નંબર્સ એટલે કે 1, 2, 3, 4, 5 એ બધા નંબર્સ આવ્યા હોય. એવા હજારો એવા ફ્રેઝિસ અને ઇડિયમ્સ હશે, પણ એમાંથી આપણે માત્ર આજે 13 જ લેવાના છે. તો ચાલો શરૂ કરીએ. સૌ પ્રથમ છે અ ડાઇમ અ ડઝન. એટલે જે બહુ જ ઓર્ડનરી હોય, સામાન્ય હોય. ફોર એક્ઝામ્પલ, કોઈ મને એક ચોક્કસ ટી શર્ટ બતાવે ને એમ કહે કે આ બહુ જ સરસ ટી શર્ટ છે, બેસ્ટ ક્વોલિટી છે, તો એમ કહું કે આવા તો ઘણા બધા મેં જોયા છે. દેર ઇઝ નથિંગ સ્પેશિયલ અબાઉટ ઇટ, દે આર અવેલેબલ અ ડાઇમ અ ડઝન, એમાં કંઈ નવું નથી. સેકન્ડ છે એટ સિક્સિસ એન્ડ સેવન્સ, એટલે બધું અસ્તવ્યસ્ત થઈ જાય. ધારો કે તમે ઓફિસમાં કામ કરતા હોય, તમારા કોઈક નવા મેનેજર આવે અને તમને નવું પ્રકારનું કામ સોંપી દે અથવા એની પદ્ધતિ આખી બદલી નાખે, તો તમે એમ કહો કે આઈ એમ એટ સિક્સિસ એન્ડ સેવન્સ, આઈ એમ ટોટલી કન્ફ્યુઝડ, મને ખબર નથી પડતી મારે કેવી રીતે કામ કરવું, બધું અસ્તવ્યસ્ત થઈ ગયું છે, રાઈટ. થર્ડ છે એટ ધી ઇલેવન્થ આર, એટલે છેલ્લી ઘડીએ. તમે કોઈ દિવાળીમાં બહાર જવાનું આયોજન કર્યું હોય અને કોઈક વ્યક્તિ ધારો કે બીમાર પડે, તો તમારે છેલ્લી ઘડીએ બધો પ્રોગ્રામ બદલી નાખવો પડે. સો એટ ધી ઇલેવન્થ આર વી હેડ ટુ ચેન્જ આર પ્રોગ્રામ. ત્યાર પછી ફોર્થ છે બેક ટુ સ્ક્વેર વન. એટલે તમે કોઈ પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો હોય, બહુ સરસ આગળ કામ ચાલતું હોય અને અડધું એક કામ પૂરું થયું હોય કે પોણું પૂરું થયું હોય અને કોઈ કેટલી મોટી મુશ્કેલી આવે કે તમારું કામ બધું જ અગાઉનું નકામું જાય, અને યુ આર બેક ટુ સ્ક્વેર વન, તમારે શરૂઆતથી જ પહેલેથી જ ફરીથી કરવું, કામ કરવું પડે. તો બેક ટુ સ્ક્વેર વન. ત્યાર પછી છે ફિફ્થ વન, ડ્રેસ્ડ અપ ટુ ધ નાઇન્સ. એટલે કોઈક પાર્ટીમાં જવા માટે ધારો કે તમે બહુ સરસ તૈયાર થઈને ગયા હોય, તો તમે એમ કહેશો કે આઈ એમ ડ્રેસ્ડ અપ ટુ ધ નાઇન્સ. અપ એમાં ઘણીવાર ઓપ્શનલ હોય છે, ડ્રેસ્ડ ટુ ધ નાઇન્સ પણ કહી શકાય. ત્યાર પછી છે ઇન સેવન્થ હેવન. તમે બહુ જ ખુશમાં હો, તમારું કોઈ લોટરી ટિકિટ લાગી હોય અથવા બહુ મોટું કોઈ સરસ કામ પૂરું થયું હોય, તો યુ આર ઇન સેવન્થ હેવન. ઇન ટુ માઇન્ડ્સ એટલે તમે કંઈક ચોક્કસ નિર્ણય લઈ નહીં શકતા હોય, ધારો કે મુંબઈ જવું કે નહીં જવું, તો યુ કેન સે આઈ એમ ઇન ટુ માઇન્ડ્સ અબાઉટ ધેટ. મેં હજુ નિર્ણય લીધો નથી, આઈ એમ ઇન ટુ માઇન્ડ્સ અબાઉટ ધેટ. ત્યાર પછી છે કિલ ટુ બર્ડ્સ વિથ વન સ્ટોન. એટલે એક કાંકરે બે પક્ષી મારવા, એટલે કોઈક એક કામ કરો એનાથી તમને બે પરિણામો મળે, ટુ ગેટ ટુ ડિફરન્ટ રિઝલ્ટ્સ વિથ જસ્ટ વન પીસ ઓફ એફર્ટ. સો ટુ કિલ ટુ બર્ડ્સ વિથ વન સ્ટોન. ત્યાર પછી છે 9 times out of 10, એટલે મોટે ભાગે આવું જ થાય છે, 9 times out of 10 હી ઇઝ લેટ. ત્યાર પછી ઓન ક્લાઉડ નાઇન એ ઇન સેવન્થ હેવન જેવું છે, એટલે ખૂબ જ આનંદિત પરિસ્થિતિમાં તમે હો, ખૂબ જ ખુશ હો. વેન હી ગોટ હિઝ રિઝલ્ટ્સ હી વોઝ ઓન ક્લાઉડ નાઇન. અમારા ઘણા વિદ્યાર્થીઓ આઇએલ્ટ્સની અંદર 7.5 કે 8 બેન્ડ્સ લાવે અને એ લોકોનું ફોરેન સ્ટડીનું જે ડ્રીમ હોય એ ફૂલફિલ થવાનું હોય, તો એ લોકો એમ કહેશે કે આઈ એમ ઓન ક્લાઉડ નાઇન, આઈ હેવ ગોટ અ વન્ડરફુલ રિઝલ્ટ. ત્યાર પછી ટેક ફાઇવ, એટલે તમે કોઈક કામ કરતા હો અને વચ્ચે એક બ્રેક લો, તો લેટ્સ ટેક ફાઇવ, દેટ મીન્સ લેટ્સ ટેક અ બ્રેક. આપણે બહુ સતત કામ કર્યું છે ને, હવે થોડો આરામ કરીએ આપણે, ટેક ફાઇવ. ત્યાર પછી ટુ પીઝ ઇન અ પોડ. ઘણીવાર બે જોડિયા ભાઈઓ કે બહેનો એકદમ સરખા જ લાગતા હોય, તો આપણે એમ કહીએ કે દે આર લાઈક ટુ પીઝ ઇન અ પોડ.
એટલે વટાણા જે હોય ને એની અંદર પેલા દાણા કેવા સરખા જ રહે, આપણને ખબર નહીં પડે કે આ અલગ નહીં કરી શકાય, એકદમ સરખા જ લાગતા હોય. સો એના પરથી આપણે આવ્યું છે લાઈક ટુ પીઝ ઇન અ પોડ. દેન વુડન્ટ ટચ સમબડી ઓર સમથિંગ વિથ અ 10-foot પોલ. એટલે ઘણીવાર એમ કહે કે એનાથી તો દૂર જ રહેવું, એને હાથ બી નહીં લગાડવો કોઈ વસ્તુ કે વ્યક્તિ કે કોઈ પરિસ્થિતિ હોય એનાથી. ઘણીવાર લોકો એમ પણ કહે કે તમારી પાસે પૈસા નહીં હોય તો કોઈ તમારો ભાવ પણ નહીં પૂછે. એટલે દે વુડન્ટ ટચ યુ વિથ અ 10-foot પોલ, એટલે તમારાથી એ દૂર જ રહેશે, રાઈટ? તો ફરીથી એકવાર જોઈ લઈએ આ ઇડિયમ્સ. અ ડાઈમ અ ડઝન, આ બધા નંબર ઇડિયમ્સ, એટલે એમાં કોઈ ચોક્કસ નંબર આવતો હશે. અ ડાઈમ અ ડઝન એટ 6s and 7s, એટ ધી 11th આર, બેક ટુ સ્ક્વેર 1, ડ્રેસ્ડ અપ ટુ ધ 9s કે ડ્રેસ્ડ ટુ ધ 9s, ઇન 7th હેવન, ઇન 2 માઇન્ડ્સ, કિલ 2 બર્ડ્સ વિથ 1 સ્ટોન, 9 ટાઈમ્સ આઉટ ઓફ 10, ઓન ક્લાઉડ 9, ટેક 5, 2 પીસ ઇન અ પોડ. વુડન્ટ ટચ ઇટ ઓર વુડન્ટ ટચ સમબડી વિથ અ 10-foot પોલ. આઈ હોપ તમને આ વિડીયો ઉપયોગી થઈ પડશે. અને જો તમારે કોઈ ચોક્કસ શબ્દભંડોળને લગતી માહિતી જોઈતી હોય તો તમે મને વોટ્સએપ પણ કરી શકો છો, નંબર મેં નીચે આપ્યો જ છે, અથવા તમે મને ઈમેલ પણ કરી શકો છો. સુરતથી ધર્મેન્દ્ર શેઠના નમસ્કાર.